વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ચર્ચા કરીશું ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીની, અને એ છે રોબોટ નહીં પરંતુ ધ હ્યુમન રોબોટ. તો અહીં પ્રશ્ન થવો જોઈએ કે હ્યુમન રોબોટ શબ્દ શા માટે. એટલું જ નહીં, આ વિડીયોની અંદર તમને ઘણી બધી વસ્તુઓ જાણવા મળશે, ફક્ત સ્ટોરી નહીં પરંતુ રોબોટ વિશે પણ જાણવા મળશે. રોબોટ અને માણસ સાથેના સંબંધની પણ વાત જાણવા મળશે. શું રોબોટ ખરેખર માણસને લાભ જ પહોંચાડે છે કે નુકસાન પણ પહોંચાડી શકે છે એ પણ આપણે જોઈશું. એટલે કે ટૂંકમાં આ સ્ટોરીનો એન્ડ જે ખરો તે ખૂબ જ અલગ પ્રકારનો છે, ખૂબ જ મજા આવે એવો છે. એટલે કે ટૂંકમાં આ વિડીયો દરેક રીતે ઉપયોગી છે અને કોને કોને ઉપયોગી છે. ડેફિનેટલી આ વિડીયો વિદ્યાર્થી તેમજ શિક્ષકોને તો ઉપયોગી છે જ છે, પરંતુ કોઈ કેન્ડિડેટ્સ ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરતા હોય તો એમના માટે પણ રોબોટિક્સના સંદર્ભમાં, વિજ્ઞાનના સંદર્ભમાં અને સાથે સાથે છેલ્લે ઇંગ્લિશના સંદર્ભમાં તો ઉપયોગી બની જ રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જોવા વિનંતી છે. તો વિડીયોની ઝડપથી શરૂઆત કરીએ, કારણ કે સ્ટોરીના માધ્યમથી વ્યવસ્થિત રીતે કહેવાયેલી સ્ટોરી છે. તો જોઈએ. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન ધ શોર્ટ નેરો આઈડ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ્સ પ્લાઝા. એટલે કે જેવી રીતે સુપર માર્કેટ હોય છે કે જેની અંદર ગ્રોસરીથી લઈને અલગ અલગ ફૂડથી લઈને અલગ અલગ ક્લોથિંગ મળતા હોય છે, એવું જ એક પ્લાઝા છે કે જેનું નામ છે સુપર રોબોટ પ્લાઝા, કે જેની અંદર અલગ અલગ પ્રકારના રોબોટ મળતા હોય છે. તો એક ભાઈ જેવા આ સુપર રોબોટ્સ પ્લાઝાની અંદર એન્ટર થાય છે, એટલે કે અંદર જાય છે, તેવો તરત જ એક સેલ્સમેન, તો સેલ્સમેનનું વર્ણન કરેલું છે કે કેવો છે. તો શોર્ટ એટલે કે હાઈટમાં થોડો શોર્ટ છે, ત્યારબાદ નેરો આઈડ એટલે કે એકદમ નાની આંખો કરીને એક સેલ્સમેન છે, કે જે ગ્રીન એટલે કે સ્માઇલ સાથે પૂછે છે કે મે આઈ હેલ્પ યુ સર, કે હું શું સર તમને મદદ કરી શકું છું. તો સામે રિપ્લાય મળે છે, જવાબ મળે છે કે વેલ પ્રેમ ચોપરા રિસ્પોન્ડેડ. તો એકદમ નામ પણ ફિલ્મી જેવું છે પ્રેમ ચોપરા, અને એ કહે છે કંઈક અલગ જ રીતે કે વેલ, કે ભાઈ બરાબર છે, આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ, કે હું એક રોબોટ પરચેઝ એટલે કે ખરીદવા માંગુ છું. હજી એ સેન્ટેન્સ બોલી રહ્યા હોય છે ત્યાં જ ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, એટલે કે સેલ્સમેન એમનું સેન્ટન્સ વાક્ય જાણે કે કમ્પ્લીટ કરે છે કે ફોર હેલ્પ, કે મદદ માટે સર, એટલે કે આઈ વોન્ટ ટુ પરચેઝ એ રોબોટ ફોર હેલ્પ, કે હું મદદ માટે એક રોબોટને ખરીદવા માંગુ છું. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. પછી સેલ્સમેન વાત શરૂ કરે છે ધીમે ધીમે કે એ જ અમારી સ્પેશિયાલિટી એટલે કે આવડત છે, એ જ અમારી જાણીતી વસ્તુ છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, કદાચ જાણીતો શબ્દ છે કંપનીના સંદર્ભમાં છે, કે મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું, બનાવવું. કે વી મેન્યુફેક્ચર, કે અમે બનાવીએ છીએ. શું બનાવીએ છીએ? એફિશિયન્ટ રોબોટ્સ એટલે કે એકદમ સક્ષમ રોબોટ બનાવીએ છીએ કે જે અલગ અલગ પ્રકારના કામ કરી શકે. દાખલા તરીકે ફોર ઇન્ડસ્ટ્રી એટલે કે કોઈ કંપની હોય, તે કંપનીને કોઈ પ્રકારના રોબોટની જરૂર હોય તો એ અમે બનાવી આપીએ છીએ. એટલું જ નહીં પરંતુ કન્સ્ટ્રક્શન કંપનીઝ એટલે કે જે કંપનીઓ મોટા મોટા બિલ્ડિંગ બાંધવાનું કામ કરે છે તો એમના માટે પણ રોબોટ બનાવીએ છીએ. એટલું જ નહીં પરંતુ પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ એટલે કે પ્લમ્બિંગનું કંઈક કામ હોય, એટલે કે પાઇપને રિલેટેડ કોઈ કામ હોય અલગ અલગ, એન્ડ ક્લિનિંગ અથવા તો સાફ સફાઈનું કંઈક કામ હોય પર્ટિક્યુલર, કે પછી કેરટેકર્સ એટલે કે કાળજી રાખવાનું કંઈક કામ હોય, તો એ બધા જ પ્રકારના રોબોટ અમે બનાવીએ છીએ. ધે આર ડિઝાઇન્ડ ફોર ઓનલી સ્પેશિયલાઇઝ્ડ વર્ક. અને એ પ્રકારના રોબોટની ખાસિયત એ હોય છે કે અમુક સ્પેશિયલ કામ માટે, કે ચોક્કસ કાર્ય માટે જ એ બનાવાયેલા હોય છે. એટલે કે પ્લમ્બિંગનું ધારો કે રોબોટ હોય તો ફક્ત પ્લમ્બિંગનું જ કામ કરી શકે છે અને એકદમ વ્યવસ્થિત રીતે કરે, પછી એ બીજું કોઈ કામ ન કરે. અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. અને પછી કહે છે કે તમે જે વાત કરો છો કે મદદ માટે રોબોટ જોઈએ, એની વાત કરે છે કે અવર બેસ્ટ વન્સ, અને અમારા જે એકદમ બેસ્ટ છે, એકદમ જે સારા રોબોટ છે એ શેના માટે છે? તો ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ. કન્ઝ્યુમર એટલે કે ગ્રાહકની વાત કરેલી છે, ઉપભોક્તાની વાત કરેલી છે, કે અમારા જે બેસ્ટ રોબોટ છે એટલે એકદમ સારા રોબોટ છે એ કોના માટે? તો કન્ઝ્યુમર્સ લાઇક યુ એટલે કે તમારા જેવા જ ગ્રાહકો માટે બનાવાયેલા છે. તમારા જેવા એટલે કેવા? ફોર ધ હોમ એટલે કે તમારા જેવા જે ઘરે રહેતા લોકો હોય એમને મદદ માટે જ અમારા રોબોટ બનાવાયેલા હોય છે. હી સ્પોક લાઇક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. એટલે કે આ વાત કોણે કરી છે? સેલ્સમેને કરી છે. અને દરેકને ખબર હશે કે જેવા કોઈ જગ્યાએ આપણે જઈએ તો સેલ્સમેનની એક પ્રોપર મેનર હોય છે, પ્રોપર વ્યવસ્થિત વાક્ય નક્કી કરેલું હોય છે અને એમાં જ લોકો બોલતા હોય છે. એટલે કે જાણે કે આજે સેલ્સમેન છે એ જાણે રેકોર્ડ કરેલો પ્રોગ્રામ હોય, કે પહેલેથી જ એક વ્યવસ્થિત રીતે મોડે કરેલું હોય એ રીતે એકદમ વ્યવસ્થિત આ બોલી ગયા. એર યસ ધેટ્સ વોટ આઈ વોન્ટ. પ્રેમ ચોપરા સ્પોક ઇન અ બિઝનેસ લાઇક ફેશન. તો પ્રેમ ચોપરા ખરેખર કંઈ અલગ જ ટાઈપનો વ્યક્તિ છે. તો જ્યારે સેલ્સમેન આ બધી વાતો કરી વિગતવાર કે અમારા રોબોટ આ પ્રકારના કંઈક હોય છે અને તમારા માટે જ અમે રોબોટ બનાવીએ છીએ, તો પ્રેમ ચોપરાએ કંઈક બિઝનેસ લાઇક ફેશન એટલે કે જાણે બિઝનેસમેન હોય, મોટા ધંધાધારી વ્યક્તિ હોય એવી વાતે કરી કે યસ, કે હા ધેટ્સ વોટ આઈ વોન્ટ, કે હા એ જ મને કંઈક જોઈએ છે.
તો અહીં આપણે જે અલગ અલગ પ્રકારના રોબોટની વાત કરી કે શું રોબોટ એટલે આ પ્રકારના જ વ્યક્તિને રોબોટ કહેવાય, એટલે કે રોબોટ એટલે શું આ રીતની લુક ધરાવતા હોય, આ રીતના જ દેખાવ ધરાવતા હોય, તો એવું નથી. રોબોટ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે કે જો કન્સ્ટ્રક્શન પ્રકારના હોય એટલે કે બાંધકામ રિલેટેડ રોબોટ હોય તો એનું દેખાવ કંઈક આવો પણ હોઈ શકે છે. એટલે કે રોબોટ એટલે એવી વસ્તુ કે જે આપણે દૂરથી ચલાવી શકીએ, માણસના હસ્તક્ષેપ વગર પણ કંઈક અલગ રીતે ચાલી શકે તેવી વસ્તુઓ. સુપર માર્કેટની અંદર પણ અલગ અલગ પ્રકારના રોબોટ હોય છે, ક્લિનિંગ માટેના પણ રોબોટ હોઈ શકે છે, તો ઘણા બધા પ્રકારના રોબોટ હોઈ શકે છે. એટલે રોબોટ એટલે જરૂરી નથી કે ફક્ત એક ફેસ જેવો એમને આપેલો હોય તો જ રોબોટ કહેવાય એવું જરૂરી નથી. આગળ વધીએ. પ્લીઝ કમ ધીસ વે, ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ એ, એટલે કે વાત કરે છે સેલ્સમેન કે પ્લીઝ કમ ધીસ વે, કે તો તમને આ પ્રકારના જે રોબોટ જોઈએ છે તો તમે આ રસ્તે આવો. એટલે સેલ્સમેન ક્યાં લઈ જાય છે એમને? તો સેલ્સમેન એક જગ્યાએ લઈ જાય છે. ક્યાંથી લઈ જાય છે? કે થ્રુ એટલે કે કસેથી પસાર થઈને લઈ જાય છે. ક્યાંથી લઈ જાય? અ બ્રાઇટલી લીટ એટલે કે એકદમ બ્રાઇટ એટલે કે એકદમ ઉજાસવાળો એરિયા હોય ત્યાંથી લઈ જાય છે. રિચલી કાર્પેટેડ ગેલેરી એટલે કે એકદમ રિચલી એટલે કે એકદમ ભવ્ય રીતે કાર્પેટ એટલે કે જે ફ્લોર એટલે કે જમીન ઉપર જે વ્યવસ્થિત કાપડ બિછાવેલું હોય વ્યવસ્થિત, એને કહેવાય કાર્પેટ. તો એ કાર્પેટેડ ગેલેરી એટલે કે એ રસ્તામાંથી લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? ઇન્ટુ અ હ્યુજ ડોમ શેપ્ડ હોલ, એટલે કે એકદમ જ ડોમ પ્રકારનો જે શેપ હોય છે એકદમ જ મોટા હોલની અંદર લઈ જાય છે. ગ્લોઈંગ વિથ ફ્લુરોસન્ટ લાઇટ એટલે કે એકદમ ભવ્ય લાઇટ હોય, એકદમ જોરદાર એવી લાઇટવાળી જગ્યામાં વ્યવસ્થિત લઈ જાય છે, મોટા હોલની અંદર લઈ જાય છે. ધ રાઇટ કોર્નર અપિયર્ડ ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ ઇન મેટાલિક સિલ્વર, ઇલેક્ટ્રિક બ્લુ એન્ડ ગ્રીન. હવે એ જે મોટા ડોમ શેપ્ડ હોલની અંદર જાય છે, એકદમ મોટા ભવ્ય હોલની અંદર જાય છે, તો ત્યાં આગળ રાઇટ કોર્નર એટલે કે જે જમણી બાજુનો કોર્નર હોય છે ત્યાં શું દેખાય છે? તો ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ્સ, એ જમણી બાજુનું કોર્નર છે ખરું, એ રોબોટ્સથી ભરેલું હોય છે કે જેની અંદર તમને અલગ અલગ પ્રકારના કલરમાં એટલે કે મેટાલિક સિલ્વર એટલે કદાચ આઈડિયા આવે સિલ્વર એટલે ચાંદી જેવો કલર, થોડો વ્હાઇટ જેવો કલર, ઇલેક્ટ્રિક બ્લુ એટલે કે બ્લુ પરંતુ કંઈક અલગ પ્રકારનું બ્લુ એન્ડ ગ્રીન કલરની અંદર જોવા મળે છે. સમ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, કે એમાંના કેટલાક રોબોટો, આજે ત્રણ અલગ અલગ કલરના જે રોબોટ દેખાયા એમાંથી અમુક અમુક રોબોટ શું કરી રહ્યા હતા? જાણે કે મૂવિંગ અબાઉટ, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસી રહ્યા હતા, જાણે કે ઇફ પ્રેક્ટિસિંગ ટુ વોક, કે જાણે કે ચાલવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. વાઇલ સમ સ્ટૂડ સ્ટીલ સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન, કે જ્યારે કેટલાક એવા પણ હતા કે સ્ટૂડ એટલે કે ફક્ત એમ જ ઊભા હતા, સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન કે કોઈ કાર્ય કરતા ન હતા, ફક્ત ઉપયોગમાં ન હતા, એવા ફક્ત ઊભા પણ હતા, કેટલાક આમ તેમ ચાલી રહ્યા હતા. જસ્ટ એઝ પ્રેમ ચોપરા સ્ટેપ્ડ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, એટલે કે આ હોલના થ્રેશોલ્ડ એટલે કે શરૂઆતની અંદર એન્ટ્રન્સ ઉપર જેવો પગ મૂક્યો પ્રેમ ચોપરાએ, વન ઓફ ધ રોબોટ્સ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. તો આ જમણા કોર્નરની અંદર જે અલગ અલગ પ્રકારના રોબોટ હતા એમાંનો કોઈ એક રોબોટ સ્વિફ્ટલી એકદમ ચપળતાથી વ્યવસ્થિત રીતે એમની સામે આવીને ઊભો રહ્યો અને શું કહ્યું? ગુડ ડે સર, કે તમારો દિવસ શુભ રહે, વેલકમ ટુ સુપર રોબોટ્સ પ્લાઝા, કે સુપર રોબોટ્સ પ્લાઝાની અંદર તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, કે તમારી જે આ વિઝિટ છે, મુલાકાત છે આ સુપર રોબોટ્સ પ્લાઝાની, એ કેવી બની રહેશે? એકદમ વર્થવાઇલ એટલે એકદમ વ્યવસ્થિત, તમારો સમય જાણે પણ સક્સેસ થયો હોય એવી બની રહેશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ, કે સિલ્વર રોબોટ કે જેનો કલર કંઈક સિલ્વર જેવો હતો, ચાંદી જેવો હતો, એ રોબોટે મેટાલિક વોઇસની અંદર, મેટાલિક વોઇસ એટલે કેવો અવાજ? તો ઘણાએ મૂવીની અંદર રોબોટનો અવાજ સાંભળ્યો હશે, તો એવા અવાજની અંદર જાણે વાત કરી. બ્રિલિયન્ટ મમ્બલ્ડ પ્રેમ ચોપરા સમવોટ બીવિલ્ડર્ડ. તો આ બધી જે ઘટના બની કે અચાનક રોબોટ સામે આવીને વાત કરી કે વેલકમ છે તમારું, તો એ સાંભળીને બીવિલ્ડર્ડ એટલે કે કંઈક મૂંઝાઈ ગયા પ્રેમ ચોપરા, પણ છતાં પણ મમ્બલ્ડ એટલે કે ગણગણ્યા મૂંઝાઈને કે બ્રિલિયન્ટ જે કંઈ પણ છે પણ કેવું છે, એકદમ બેસ્ટ છે, ઉત્તમ છે. ધ સેલ્સમેન ગેવ અ પ્રાઉડ સ્માઇલ એઝ હી હેડેડ ટુ વર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ ઇન અ મેટાલિક બ્લુ. ત્યારબાદ આ હોલની અંદર એન્ટર થયા ત્યારબાદ સેલ્સમેને જાણે ગેવ અ પ્રાઉડ સ્માઇલ એટલે કે ગર્વથી જાણે સ્માઇલ આપી. શા માટે? કારણ કે એઝ હી હેડેડ ટુ વર્ડ્સ એન આઇસોલેટેડ રોબોટ, અને એ ક્યાં જઈ રહ્યો હતો? એક આઇસોલેટેડ રોબોટ, આઇસોલેટેડ એટલે કે અલગ મૂકેલો, તો એક અલગ રોબોટ ઉપર પાસે જઈ રહ્યા હતા. ઇન અ મેટાલિક બ્લુ, કે જે કંઈક બ્લુ કલરની અંદર હતો,
તો એના પાસે જઈ રહ્યા હતા. તો કેમ એણે પ્રાઉડ સ્માઇલની વાત કરી, ગર્વથી સ્માઇલ શા માટે આપી હશે? કારણ કે એની કંઈક અલગ અલગ ખાસિયત હશે એટલા માટે. જોઈએ, ધીસ વન ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામડ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ. કે ધીસ વન, કે આ જે મેટાલિક બ્લ્યુની અંદર જઈને વાત કરી, કે આ જે રોબોટ દેખાઈ રહ્યો છે મેટાલિક બ્લ્યુની અંદર, એ કેવો છે? એકદમ પરફેક્ટ, એકદમ જોરદાર છે. શાના માટે? પ્રોગ્રામડ, કે એવી રીતે પ્રોગ્રામ એવી રીતે બનાવાયેલો છે કે જેથી ફંક્શન એટલે કે કાર્ય કરી શકે. ઇન ધ હાઉસ હોલ્ડ એટલે કે ઘરના જે કામકાજ છે એમાં એકદમ વ્યવસ્થિત રીતે કામ કરી શકે તેવો આ રોબોટ બનાવવામાં આવેલો છે. કઈ રીતે? ક્લિનિંગ, અરેન્જિંગ, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ, ટેન્ડિંગ ધ લોન, મેઇલિંગ લેટર્સ, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. ઘરના અલગ અલગ કામકાજો જેવા કે ક્લિનિંગ એટલે કે સાફ સફાઈ કરવી, અરેન્જિંગ એટલે કંઈક વસ્તુ ગોઠવવાની હોય, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપર માર્કેટ એટલે કે સુપર માર્કેટમાં જઈ અલગ અલગ ગ્રોસરી એટલે કે અનાજ લાવવું હોય, સામાન લાવવો હોય કંઈક ઘરનો, ટેન્ડિંગ ધ લોન એટલે કે જે લોન ઘાસ છે ઉગેલું હોય એની ટેન્ડ એટલે કે કાળજી રાખવી હોય, એને કટ કરવું હોય, મેઇલિંગ લેટર્સ એટલે કે કદાચ પત્ર મોકલવાના થાય, મેઇલ કરવાના થાય, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી એટલે કે ટીવીની અંદર કોઈક પ્રોગ્રામ સિલેક્ટ કરવાનો હોય અને એને શરૂ કરવાનો હોય, એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર. એટલું જ નહીં પરંતુ જ્યારે ન્યૂઝપેપર વાંચતા હોય તો ન્યૂઝપેપરમાંથી પણ તમારા ઇન્ટરેસ્ટના ન્યૂઝ શોધીને તમને આપવા. ધ સેલ્સમેન પોઝ્ડ ફોર બ્રીધ એન્ડ કન્ટિન્યુ. તો આ બધી વાત સેલ્સમેન એકદમ 21 શ્વાસે બોલી ગયો, ત્યારબાદ પોઝ્ડ એટલે કે અટકી જવું, તો એક શ્વાસ લેવા માટે જાણે ઊભો રહ્યો એન્ડ કન્ટિન્યુડ, અને ફરીથી શરૂઆત કરી કે ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. તો આ બધા કાર્ય કરવા માટે તમારે શાની જરૂરિયાત છે? તો ઓલ યુ નીડ એટલે કે તમને ફક્ત શાની જરૂરિયાત છે? ધ રિમોટ કંટ્રોલ એટલે કે એક રિમોટ કંટ્રોલની જરૂર છે, એક રિમોટ જેવું સ્ક્રીનની જરૂર છે, મોનિટરની જરૂર છે. ફોર કમાન્ડ, કમાન્ડ એટલે આદેશ આપવો, કે આ બધા આદેશ આપવા માટે ફક્ત તમારે એક રિમોટ કંટ્રોલ એટલે કે દૂરથી ઓપરેટ થઈ શકે, દૂરથી ચલાવી શકાય એવું એક મોનિટર ડિસ્પ્લેની જરૂર છે. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, આસ્ક્ડ પ્રેમ ચોપરા. એટલે પ્રેમ ચોપરાએ થોડી ચોખવટ કરી કે ભાઈ રિમોટથી ચલાવવાનો એનો અર્થ એવો થાય કે હું દૂરથી એને ચલાવી શકું, પણ એમણે કંઈક અલગ રીતે સવાલ કર્યો. એમણે એવી રીતે સવાલ કર્યો કે યુ મીન, કે તમારા કહેવાનો અર્થ એવો છે કે સિટિંગ એટ હોમ, કે હું કદાચ ઘરે બેઠો હું, આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ, અને હું મારા રોબોટને સિટી માર્કેટ એટલે કે માર્કેટની અંદર, શહેરના માર્કેટની અંદર કમાન્ડ એટલે કે આદેશ આપી શકું છું, એવું કહેવા માંગો છો તમે? તો સેલ્સમેનને શું ચોખવટ કરી કે ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ 1 કિલોમીટર, કે આ એક કિલોમીટરના એરિયાની અંદર વ્યવસ્થિત રીતે કામ કરી શકે છે. એટલે એવું નહીં કે તમે ઘરે બેઠા હો અને ખૂબ દૂર રોબોટને મોકલી દો અને ત્યાં આગળ પછી આદેશ આપો, તો એવું નહીં ચાલે. પરંતુ એક લિમિટેડ એરિયાની અંદર કે અમુક ડિસ્ટન્સ સુધી તમે આ કાર્ય કરી શકો છો, એટલે કે તમારા બેની વચ્ચે, રોબોટ અને રોબોટ અને પ્રેમ ચોપરા વચ્ચે થોડું ડિસ્ટન્સ હોય અમુક કિલોમીટર જેટલું, તો ત્યાં સુધી ઓપરેટ કરી શકે છે, ચલાવી શકે છે રોબોટને. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંહ 070. કે બાય ધ વે એટલે કે પછી એમણે અલગ રીતે વાત કરી કે આ જે રોબોટ છે એનું નામ શું છે, એક વ્યવસ્થિત નામ રાખેલું છે અને એનું નામ શું છે, રામસિંહ 070 એટલે કે રામસિંહ 070 એટલે કે 070 નામ રાખેલું છે. ધ સેલ્સમેન એક્સપ્લેન્ડ એટલે કે સેલ્સમેને એક્સપ્લેન કરતા, સમજાવતા આ બધી વાતો કરી. પ્રેમ ચોપરા નોડેડ, તો આ પ્રેમ ચોપરાએ બધી વાતો સાંભળી અને નોડેડ એટલે કે માથું હલાવવું એટલે કે હકારમાં જાણે કે વાત કરી. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેઇટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. એટલે કે સેલ્સમેને અલગ અલગ વસ્તુનો ડેમો આપ્યો. ડેમો આપવો એટલે શબ્દ તમે સાંભળ્યો હશે, કંઈક વસ્તુને કરી બતાવી. કઈ કઈ વસ્તુ એણે કરી બતાવી? ધ ગેઇટ એટલે કે આ જે રોબોટ હતો એની જે ચાલવાની ઢબ હોય, કે ગ્રીપ એટલે કે પકડવાની વાત હોય, મૂવમેન્ટ એટલે કે એના હાથની મૂવમેન્ટની વાત હોય, કે અલગ અલગ પ્રકારની મૂવમેન્ટની વાત હોય, એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન્સ અને અમુક કેટલાક પ્રોગ્રામ પહેલેથી નક્કી કરેલા હોય એ ફંક્શન્સ એટલે કે કાર્ય કરી બતાવ્યા. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. આ દરેકે દરેક વસ્તુ કેવી હતી? એકદમ વ્યવસ્થિત રીતે બેસાડેલી હતી, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હતો નહીં રોબોટની અંદર, દરેક વસ્તુ બરાબર થતી હતી. પ્રેમ ચોપરા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને આ બધું જોઈ પ્રેમ ચોપરા જાણે કે આ રોબોટની જે ડીલ કરીને એકદમ સેટિસ્ફાઈ થઈ ગયા હોય, સંતોષ થઈ ગયા હોય એવું થયું. આઈ મસ્ટ ટેલ યુ એટલે કે મારે એક વાત અહીં કહેવી જરૂરી થઈ પડે છે, એવું કોણ કહે છે? સેલ્સમેન કહે છે. લાઇક ઓલ રોબોટ્સ એન્ડ એડહિયરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ.
કે બધા જ રોબોટ અને એડહિયર એટલે કંઈકને વળગી રહેવું. કોને વળગી રહેવું? ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, એટલે કે રોબોટનું જે આખું એક સાયન્સ છે, તો રોબોટના જે ડિસિપ્લિન એટલે કે સિદ્ધાંતો છે એને જો આપણે વળગી રહીએ તો બધા જ રોબોટની જેમ રોબોટના આ જે સિદ્ધાંતો હતા એ બધાને વળગી રહીને રામસિંહ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ થ્રી પ્રિન્સિપલ્સ, કે રામસિંહ પાસે આ બધી વસ્તુના ત્રણ સિદ્ધાંતો એના વ્યવસ્થિત રીતે ઇનબિલ્ટ એટલે કે બેસાડી દેવામાં આવ્યા છે. અને ત્રણ સિદ્ધાંતો કયા કયા છે? તો ત્રણ સિદ્ધાંતો એક પછી એક જણાવીએ છે, અહીં અલગ સાઇડમાં પણ લખીને બતાવેલા છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, એટલે કે આ જે રોબોટ બનાવવામાં આવેલો છે રોબોટ શું કરશે? હંમેશા ઓબે એટલે કે અનુસરવું, પાલન કરવું, કે એના માસ્ટરનું એટલે કે એનો જે માલિક હશે, માસ્ટર હશે, એનું હંમેશા પાલન કરશે જ. ધ રોબોટ વિલ નોટ હર્મ હ્યુમન્સ, એટલે કે આજે પાલન તો કરશે જ, પણ સાથે સાથે એ રોબોટનો બીજો સિદ્ધાંત એ પણ છે કે ક્યારેય પણ વિલ નોટ હર્મ, હર્મ એટલે નુકસાન પહોંચાડવું, કે ક્યારેય પણ હ્યુમન એટલે કે માણસને નુકસાન નહીં પહોંચાડશે. અને ત્રીજો રૂલ્સ કયો છે, પ્રિન્સિપલ કયો છે? ધ રોબોટ વિલ નોટ ટેક હર્મ ટુ સેલ્ફ, એટલે કે રોબોટ પોતાને પણ કોઈ જાતનું નુકસાન પહોંચાડશે નહીં. એટલે કે ટૂંકમાં ત્રણ વાત કરી, કે એક તો એના માસ્ટરને કોઈ પણ સંજોગોની અંદર અનુસરશે જ, એટલે કે માસ્ટરનું ઉલ્લંઘન નહીં કરે, માલિકની ઉપર થઈને કોઈ દિવસ કામ નહીં કરે, કોઈ પણ હ્યુમન એટલે કે માણસને નુકસાન નહીં કરે, અને પોતાની જાતને પણ નુકસાન નહીં કરે. આ એના ત્રણ પ્રિન્સિપલ છે, સિદ્ધાંતો છે. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, કે પ્રેમ ચોપરા એક વખત રોબોટથી તો ખુશ ઓલરેડી થઈ ગયા હતા એનું કામકાજ જોઈને, અને પછી જ્યારે આ ત્રણ પ્રિન્સિપલ કહેવાની વાત કરી સેલ્સમેને, તો એ ત્રણે ત્રણ પર એમનું ધ્યાન નહીં ગયું, ફક્ત પહેલા ઉપર ધ્યાન ગયું કે એમને ગમ્યું કે ઓબે ધ માસ્ટર, કે ભાઈ માલિક માસ્ટર કહે તે પ્રમાણે અનુસરશે, એમને ખૂબ ગમ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને એ વાતે જાણે એમને વધારે ઇમ્પ્રેસ કરી નાખ્યા, ખુશ કરી નાખ્યા. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર ટુ, એટલે કે એમણે એના પછીના જે બે સિદ્ધાંતો હતા એની જાણે નોટિસ એટલે કે કાળજી લીધી નહીં, ધ્યાનમાં લીધું નહીં. હી નોડેડ ડિલાઇટેડલી, એટલે કે એમણે એકદમ ખુશ થઈને જાણે માથું હલાવી દીધું કે હા ભાઈ હવે તો લઈ જ લઈશું. એન્ડ અસાઇન્ડ ધ સેલ ડીડ એન્ડ કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ, અને પછી જે રોબોટ ખરીદવાની જે રીત હોય, એટલે કે એમણે આજે ખરીદવાની જે આખી પ્રોસેસ ડીડ એટલે કે જે કાર્ય હોય, ખરીદવાનું જે કાર્ય હોય એ અસાઇન કર્યું, એટલે કે ઓકે કર્યું, અને કોન્ટ્રાક્ટ એટલે કે લખી આપ્યું કે નો મિસયુઝ ઓફ ધ રોબોટ, એટલે કે સાઇન કરીને આપ્યું કે આ જે રોબોટ છે એનો કોઈ પણ રીતે મિસયુઝ એટલે કે મિસયુઝ એટલે કે ખરાબ રીતે બીજી કોઈ રીતે ઉપયોગ થશે નહીં, કરીશું નહીં, એ રીતે એમણે કોન્ટ્રાક્ટ પર સાઇન કરી દીધી. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ એન્ડ એન કમ્પ્લાયન્સ, એટલે કે હવે આ જે મિસ્ટર ચોપરા હતા, પ્રેમ ચોપરા, તો એમની પાસે શું હતું? એક ન્યૂ સર્વન્ટ એટલે કે એક નોકર હતો એક રીતે જોવા જઈએ તો, અને એન કમ્પ્લાયન્સ એટલે કે જાણે સાથીદાર પણ હતો હવેથી. તો હવે પ્રેમ ચોપરા રોબર્ટને લઈને જવાનો પ્રયત્ન કરે છે. ઇફ રામસિંહ 070 માય રોબર્ટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, દેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ, થોટ પ્રેમ ચોપરા. તો હવે આ પ્રેમ ચોપરા જ્યારે રોબર્ટને લઈને જાય છે તો મગજમાં વિચાર કરે છે કે હવે ઇફ રામસિંહ 070, આ જે રામસિંહ રોબર્ટ છે આપણો, માય રોબર્ટ કેન શોપ ફોર ગ્રોસરીઝ, કે જો સારામાં સારી ગ્રોસરીઝ લઈને આવી શકતો હોય, ધેન વાય નોટ ફોર બેટર થિંગ્સ લાઇક જ્વેલ્સ. તો પછી એકદમ જ્વેલ્સ એટલે કે જે સોના ચાંદીની વાત હોય, ઘરેણાની વાત હોય, તો એના માટે આ રોબોટનો ઉપયોગ કેમ ન કરી શકાય? તો થોટ પ્રેમ ચોપરા, એટલે પ્રેમ ચોપરાની અંદર આ એક કદાચ ખરાબ વિચાર કહી શકાય એમના મગજની અંદર આવ્યું. હજી નક્કી નથી કે વિચાર આ ખરાબ જ છે, જોઈએ આગળ જતાં શું થાય. ઇન ધ માર્કેટ, એટલે કે માર્કેટની અંદર, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ્સ, બાઇંગ થિયેટર ટિકિટ્સ, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ વર અ કોમન સાઇટ, કે આ એ જમાનાની વાત છે કે જ્યારે રોબોટ કેરિંગ હેવી પેકેટ, કે કેરિંગ એટલે કે મોટા મોટા હેવી પેકેટ હાથમાં લઈને જતા હોય, કે પછી બાઇંગ થિયેટર ટિકિટ એટલે કે થિયેટરની અંદર ટિકિટ લેતા હોય, કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ એટલે કે જે અનાજ કરિયાણું લીધું હોય એને કાર સુધી લઈ જવું, એ બધી વાતો કેવી હતી? એકદમ જ કોમન હતી, સામાન્ય હતી, કે આપણને નવાઈ લાગતી હોય. પરંતુ આ એ સમયની વાત છે કે જ્યારે રોબોટ આ બધા કાર્ય કરતા હોય. બટ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ અમ્યુઝિંગ સર્વન્ટ્સ, પણ છતાં પણ એક રીતે જોવા જઈએ તો એકદમ જ કેવા સ્ટ્રેન્જ એટલે કે આશ્ચર્યજનક રીતે આપણને નવાઈ લગાડે એવા જ આ રોબોટ કેવા હતા? સર્વન્ટ હતા, નોકરો હતા. રામસિંહ 070 વોઝ થરલી એફિશિયન્ટ, અને જો આપણે રામસિંહ રોબોટની વાત કરીએ તો એ કેવો હતો? એકદમ જ એફિશિયન્ટ હતો, એકદમ જ સક્ષમ હતો, દરેક કામ
વ્યવસ્થિત રીતે કરી શક્યો હતો, એક્સપર્ટી એકદમ હતી એ રોબર્ટની અંદર. વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી, એટલે કે ટ્રીમેન્ડસ એટલે એકદમ જ ખૂબ, એકદમ જોરદાર સ્પીડ અને એક્યુરસી, એટલે કે ચપળતાથી શું કરતા હતા, હી કલેક્ટેડ ધ ગ્રોસરીઝ ઇન ટુ ધ શોપિંગ ટ્રોલી, કે એણે શું કર્યું કે એકદમ ચપળતાથી ગ્રોસરીઝ એટલે કે જે અનાજકરણ હતું એ શોપિંગ ટ્રોલી એટલે કે શોપિંગની જે ટ્રોલી હોય તો એની અંદર બધી વસ્તુ ભેગી કરી નાખી. એન્ડ પોસ્ટ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, અને પછી બીજા આદેશ માટે જાણે ઊભો રહી ગયો કે હવે મને બીજી વાત કરો તો હું આગળ કામ કરું. 2 kilograms ઓફ મેંગોઝ રાઈપ એન્ડ જ્યુસી કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ, કે જ્યારે પ્રેમ ચોપરાએ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ એટલે કે મેંગો એટલે કે કેરીનો એક મોટો ડુંગર જેવો જોયો, એક મોટો ઢગ જેવો જોયો, તો ત્યારે એને જોઈને પ્રેમ ચોપરાએ ફ્રોમ અ ડિસ્ટન્સ એટલે કે થોડા અંતરેથી કમાન્ડ આપીને ટ્રાય કર્યો કે શું ખરેખર દૂરથી આ રોબર્ટ કામ કરે છે કે નહીં. એમ એમણે કમાન્ડ આપ્યો કે 2 kilo કેરી, અને એ પણ કેવી, રાઈપ એન્ડ જ્યુસી એટલે કે એકદમ પાકી વ્યવસ્થિત રસવાળી હોય, એકદમ ભરેલી કેરી હોય એવી લઈ આવો. ઇન નો ટાઈમ રામસી 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ, કે ઇન નો ટાઈમ એટલે કે સમય બગાડ્યા વગર, એટલે કે જાણે પડવારમાં જ આ રામસી 070 એકદમ બેસ્ટ કેરીઓ લઈને આવી ગયો. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, અને ત્યારબાદ પ્રેમ ચોપરાએ જેમની પાસે રિમોટ કંટ્રોલ હતું, કમાન્ડર હતું, એની અંદર એમણે આદેશ આપ્યો કે પે એટ ધ કેશ કાઉન્ટર, એટલે હવે જે કંઈ પણ બિલ થયું હોય એને કેશ કાઉન્ટર પર જઈને ભરી આવો. તો રામસિંહ 070 ફોલોડ પ્રેમ ચોપરા લાઈક અ ફેથફુલ ડોગ, કે જાણે આ જે રામસિંહ 070 હતો એ જાણે ફેથફુલ ડોગ, એકદમ જ પ્રામાણિક ડોગ હોય એ રીતે પ્રેમ ચોપરાને ફોલો કરી રહ્યો હતો, એટલે કે અનુસરી રહ્યો હતો, એટલે કે જે કહે તેમ કામ કરી રહ્યા હતા. વેન હી સ્ટોપ્ડ એટ ગોપાલ જ્વેલર્સ, એટલે કે જ્યારે એ ગોપાલ જ્વેલર્સ એટલે કે માર્કેટમાંથી કામ પતાવી આગળ જતા હતા, તો ગોપાલ જ્વેલર્સ આગળ આવીને ઊભા રહ્યા. હવે સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી સો એ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, તો દરેકને ખબર હશે કે જે આ મોટી મોટી ગોલ્ડની ને બધી જ્વેલરીની દુકાન હોય, શોપ્સ હોય, તો એ મોટાભાગે કાચની બહારથી જોઈ શકાય આપણાથી એવી રીતે બનાવેલી હોય છે. તો એવી દુકાનોની અંદર જે વાત કરી કે થ્રુ ધ ગ્લાસ વિન્ડો એટલે કે કાચની બારીમાંથી જાણે કે હી સો એ જનરસ ડિસ્પ્લે ઓફ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, એટલે કે જે સોનાના જે ઘરેણા હતા, ઓર્નામેન્ટ્સ હતા, એના ઉપર એમની નજર પડી. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર્ડ અરાઉન્ડ ધ કોર્નર, એટલે કે તરત જ આ જે જ્વેલરી શોપ આવી અને આ એમનું જે ધ્યાન ગયું આ વિન્ડો ઉપર અને અલગ અલગ જે ઓર્નામેન્ટ એટલે કે ઘરેણા દેખાયા, તરત જ આ પ્રેમ ચોપરા શું થઈ ગયા, ક્વિકલી તરત જ ડિસઅપિયર્ડ એટલે કે અદૃશ્ય જેવા થઈ ગયા, એટલે કસે એક કોર્નરમાં જતા રહ્યા કે જેથી દેખાય નહીં. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલ સોફ્ટલી એન્ડ ક્લિયરલી, અને ત્યારબાદ એમણે રિમોટ કંટ્રોલની અંદર આદેશ આપ્યો એકદમ જ સોફ્ટલી એટલે એકદમ જ હળવેથી, એકદમ ક્લિયરલી અને એકદમ ચોખ્ખું એટલે કે સંભળાય, રોબર્ટને સંભળાય એ રીતે વ્યવસ્થિત આદેશ આપ્યો. શું આદેશ આપ્યો? પિક અપ અ નેકલેસ એન્ડ હાઈડ. તો એમણે આ જે આદેશ આપ્યો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. એમણે શું કહ્યું કે પિકઅપ એટલે કે શું, એક વસ્તુ લઈ લે, નેકલેસ લઈ લે, નેકલેસ દરેકને ખબર હશે, નેકલેસ લઈ લે એન્ડ હાઈડ, અને પછી સંતાઈ જવાનું. તો આ માલિકનો આદેશ હતો એટલે રોબર્ટને ખબર ના પડે, એટલે એણે તો શું કર્યું કે નેકલેસ કંઈ પણ કરી લઈ લીધો અને ત્યારબાદ હાઈડ એટલે કે સંતાઈ ગયો. નો નોઈઝ, અને સાથે સાથે એમણે એ પણ ચેતવણી આપી કે નો નોઈઝ એટલે કે અવાજ કરવાની જરૂર નથી, એટલે કે અવાજ ન થાય એ રીતે આ કામકાજ કરવાનું છે. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, રિવીલ્ડ એટલે કે છતું કરવું, જાહેર કરવું, કે આ જે મારી માહિતી છે કોઈ પણ દિવસ બહાર રિવીલ એટલે કે જાહેર થવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, અને આ શું છે, એકદમ સિક્રેટ છે, એકદમ રહસ્ય જેવું છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યુઅર સિસ્ટમ, નહીં તો હું શું કરીશ, તારી જે આ સિસ્ટમ છે, તારી જે આખી મેથડ છે, આખી સિસ્ટમ છે, એને હું શું કરી નાખીશ, ડિફ્યુઝ એટલે કે બગાડી નાખીશ. હી થ્રેટન્ડ, એટલે કે એમણે આ વખતે આદેશ નથી આપ્યો પરંતુ થ્રેટન્ડ એટલે કે ધમકી આપી કે ભાઈ આવું કરવાનું છે. રામસી 070 મૂડ ઇનસાઇડ ધ શોપ, એટલે કે આ બધા કમાન્ડ સાંભળી રામસી એકદમ જ સાચવીને અવાજ ન થાય એ રીતે મૂડ ઇનસાઇડ ધ શોપ એટલે કે દુકાનની અંદર ગયું. ક્લોઝ ટુ ધ કાઉન્ટર એટલે કે કાઉન્ટરની નજીક ગયા. હિઝ મેટાલિક પામ એક્સટેન્ડેડ ફોરવર્ડ સાઇલેન્ટલી, કે એનો જે મેટાલિક પામ એટલે કે એની જે હથેળી હતી, પણ મેટાલિક એટલા માટે કારણ કે રોબોટ છે એટલે કે મેટાલિક બનેલી હશે એની હાથ પામ એટલે કે હથેળી, તો એ એક્સટેન્ડ કરવું એટલે કે લંબાવવું, એટલે કે એમણે ફોરવર્ડ એટલે કે ધીમેથી આગળ કરી એની હથેળી પામને આગળ કરી. એન્ડ અ નેકલેસ વેન્ટ ઇન ટુ ધ સ્ટોરેજ યુનિટ
વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ. અને જે આ રીતે પ્રોસેસ કરી અને જે નેકલેસ હતો એ નેકલેસ ઓટોમેટિક જ એનો જે સ્ટોરેજ યુનિટ એટલે કે થોડી જગ્યા હોય કે જેની અંદર કંઈક વસ્તુ રાખી શકાય, તો એ જગ્યામાં રોબર્ટ પાસે જે હોય જગ્યા એની અંદર આ નેકલેસ પડી ગયો. એ પણ કઈ રીતે? વિધાઉટ અ ક્લિંક ઓર અ જિંગલ, જેવી રીતે માસ્ટરે આદેશ આપ્યો તે પ્રમાણે કોઈપણ પ્રકારના અવાજ વગર એ નેકલેસ જાણે એના સ્ટોરેજમાં પડી ગયો. નો બડી ટુક નોટિસ, અને આ બધી જે ઘટના બની એમાં કોઈનું ધ્યાન ગયું નહીં. એટલે કે તમે એ વિચારો કે એક નેકલેસ ચોરાઈ ગયો એમ કહીએ તો કંઈ ખોટું નથી. હજી જોઈએ, સ્ટોરી ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે. આગળ, ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ, એટલે કે પછી વાત કરી કે આ તો એક નોર્મલ ઘટનાની વાત કરી તે દિવસે બનીએ, ત્યારબાદ શું થયું? ત્યારબાદ એક્સપેન્સિવ એટલે ખૂબ જ કિંમતી, ખૂબ જ વેલ્યુએબલ, ખૂબ જ મોંઘી બધી વસ્તુઓ, એન્ટિક્સ એટલે જે મળવી મુશ્કેલ હોય, ખૂબ જ મોંઘી હોય એવી બધી વસ્તુઓ, ટુ ઓર્નામેન્ટ્સ અને ઘરેણાંથી લઈને મોંઘી મોંઘી વસ્તુઓ કે જે મળવી પણ મુશ્કેલ હોય એ બધી જ વસ્તુઓ, એન્ડ પ્રિસિયસ સ્ટોન્સ અને જે ખૂબ જ મોંઘા હોય, પ્રિસિયસ હોય એવા સ્ટોન્સ એટલે કે પથ્થરો એટલે એકદમ હીરાની પણ વાત કરીએ. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ, એટલે કે શોપ લિફ્ટિંગ એટલે કે દુકાનમાંથી આ બધી વસ્તુઓ, મોંઘી મોંઘી વસ્તુઓ ઉચકવી, એ બધી વેન્ટ ઓન એટલે કે ચાલુ રહ્યું, ફોર સમ ડેઝ કે થોડા દિવસ સુધી આ વ્યવસ્થિત ડેઇલી ચાલુ રહ્યું. વિધાઉટ એની ટ્રેસ ઓફ એન્ઝાયટી ઓર રેકગ્નિશન ઇન ધ બિગિનિંગ, એટલે કે શરૂઆતની અંદર આ જે આખું એક કામકાજ હતું એ કોઈ પણ પ્રકારના ટ્રેસ એટલે કે ઇન્ડિકેશન એટલે કે ચિહ્ન, કોઈ પણ પ્રકારના ચિહ્ન વગર, ઇન્ડિકેશન વગર એકદમ વ્યવસ્થિત રીતે, રેકગ્નિશન ઇન ધ બિગિનિંગ એટલે કે શરૂઆતમાં કોઈ પણ જાતનું કોઈને ખબર ન પડે, રેકગ્નિશન એટલે કે જાણ ન થાય એ રીતે વ્યવસ્થિત રીતે કામકાજ થતું રહ્યું. પરંતુ એ થોડા દિવસ ચાલી શકે દરેકને ખબર છે. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન્સ ઓફ શોપ ઓનર્સ ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર, એટલે કે શરૂઆતમાં જે દુકાનના માલિકો હતા એમને ડાઉટ થતો હતો કે આ શું થયું, એમને લાગે ખરું કે કંઈક ઓછું થયું છે પરંતુ એમને એક્ઝેક્ટ ગણતરી ના હોય. એટલે શરૂઆતમાં તો કન્ફ્યુઝ રિએક્શન આવ્યા, એટલે કે શરૂઆતમાં તો કન્ફ્યુઝન હતું માલિકોને જ, શોપ ઓનર્સને જ કે આ શું છે. ગ્રેજ્યુઅલી બીકેમ લાઉડર, ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે, પરંતુ એમના જે કન્ફ્યુઝન હતા, મૂંઝવણ હતી એ ધીમે ધીમે બીકેમ લાઉડર એટલે કે ધીમે ધીમે વધતી ગઈ. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ ઓન વિથ હિઝ શોપ લિફ્ટિંગ સ્પ્રી, પરંતુ અનઅવેર એટલે કે અનઅવેર એટલે કે જાણકારી હોવી, અનઅવેર એટલે કે જાણકારી ન હોવી, કે પરંતુ પ્રેમ ચોપરાને આ બધી માહિતી હતી નહીં કે આ જે માલિકો હતા એમને આ કંઈક ડાઉટ થઈ રહ્યો છે ને એ લોકો કંઈક વિચારી રહ્યા છે. એટલે પ્રેમ ચોપરા તો વેન્ટ ઓન એટલે કે એમનું કામકાજ હતું આવ્યું આ શોપ લિફ્ટિંગનું, એ ધીમે ધીમે ચાલુ જ હતું. સ્પ્રી એટલે કે આ એ રીતની જ વાત છે કે અમુક વાત સ્મૂધલી થતી હોય, કોઈને ખબર ન પડે તો એ ઘટના બનતી રહી. અન્ટિલ અ યંગ ફ્રૂટ વેન્ડર નોટિસ્ડ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર્ટ. આ જે શોપ લિફ્ટિંગની વાત હતી એ ખરેખર ચાલતી રહી. ક્યાં સુધી ચાલતી રહી? તો અ યંગ ફ્રૂટ વેન્ડર એટલે કે યુવાન ફળ વેચનારે જ્યાં સુધી એક વાત નોટિસ કરી, ધ્યાન ન આપી ત્યાં સુધી એ વાત ચાલતી રહી. એણે શું ધ્યાન આપ્યું? એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ, એટલે કે જે ફળ વેચતો હતો એમાંની જે એક મોંઘું કહી શકાય એવી અફઘાની દ્રાક્ષને ગાયબ થતા જોઈ. ક્યાં ગાયબ થતા જોઈ? અદૃશ્ય થતા જોઈ, ડિસઅપિયર થતા જોઈ. તો ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબર્ટ, એટલે કે આ જે રોબર્ટ આવ્યો ત્યારબાદ એ અફઘાની દ્રાક્ષ હતી એ ગાયબ થઈ ગઈ. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, આ જે ઇન્સિડન્ટ હતી, ઘટના હતી એ ખરેખર બધાની સાથે કંઈક ને કંઈક કનેક્ટેડ હતી. કઈ રીતે કનેક્ટેડ હતી તે જોઈશું. નો સુનર હેડ ધે હર્ડ ધેન સમ શોપકીપર્સ રિકોલ્ડ ધ પ્રેઝન્સ ઓફ એ મેટાલિક બ્લુ રોબર્ટ ઇન ધેર શોપ્સ બિફોર ધેર વેલ્યુએબલ્સ વર મિસિંગ, એટલે કે પછી આ વાત બધી જગ્યાએ જેવી ફેલાઈ અને જેવી રીતે લોકોએ હર્ડ એટલે કે આ બધી વાતો સાંભળી કે તરત જ સમ શોપકીપર્સ રિકોલ્ડ કે દરેક વ્યક્તિ, શોપના જે લોકો હતા, દુકાનના માલિક હતા, એ રિકોલ એટલે કે યાદ કરવા લાગ્યા. શું યાદ કરવા લાગ્યા? પ્રેઝન્સ ઓફ રોબર્ટ એટલે કે રોબર્ટની હાજરીને યાદ કરવા લાગ્યા. ક્યારે રોબર્ટની હાજરી? વેલ્યુએબલ્સ વર મિસિંગ, કે જ્યારે પણ એમની વેલ્યુએબલ કિંમતી વસ્તુઓ મિસિંગ એટલે કે અદૃશ્ય થઈ ગઈ, ગાયબ થઈ ગઈ, તો ત્યાં પહેલાં આ રોબર્ટની હાજરી દરેક વ્યક્તિ હાકારમાં હા કરવા લાગ્યા કે હા, પહેલાં રોબર્ટ દેખાયો અને ત્યારબાદ જ એમની વેલ્યુએબલ એટલે કે કિંમતી વસ્તુઓ મિસિંગ એટલે કે ખોવાઈ ગઈ અથવા અદૃશ્ય થઈ ગઈ. ધીસ ઇન્ફોર્મેશન રીચ્ડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ, અને આ જે માહિતી હતી તે પોલીસ હેડક્વાર્ટર ઉપર, પોલીસ સ્ટેશને તરત જ ઇન નો ટાઈમ એટલે કે પળવારમાં જાણે કે પહોંચી
ગઈ. તો તમે વિચારો કે હવે આગળની સ્ટોરી શું થશે, ઘણાને ખબર પણ હશે સ્ટોરી, પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ વેની મદદથી આપણે અલગ રીતે કહીશું આગળ જતાં, ધ કન્ક્લુઝન કહીશું. તો એ નેક્સ્ટ પાર્ટની અંદર, વિડીયો લાંબો ન થઈ જાય એ માટે નેક્સ્ટ પાર્ટ બનાવવામાં આવેલો છે. તો આ વિડીયો તમને ગમ્યું હોય તો પ્લીઝ શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, કે જેથી એક મોટિવેશન મળતું રહે. તો આ નેક્સ્ટ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો થેન્ક યુ.